પોરબંદરની સરકારી હોસ્પિટલમાં આઈસીયુ વિભાગ લોકો માટે આશીર્વાદરૂપ માનવામાં આવે છે. ડોક્ટર સિદ્ધાર્થ જાડેજા અને તેમની ટીમ દ્વારા આ આઈસીયુમાં સરાહનીય કામગીરી કરી અનેક જિંદગીઓ બચાવાઈ રહી છે. પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં તમામ ડોક્ટરો નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે. ખાસ કરીને જો વાત કરીએ આઈસીયુ વોર્ડની, તો પોરબંદરના નિષ્ણાંત ખ્યાતનામ ડોક્ટર સિદ્ધાર્થ જાડેજા, ડોક્ટર કેવલ પાંજરી અને ડોક્ટર રૂબીનાબેન સહિતના ડોક્ટરોના માર્ગદર્શનમાં આઈસીયુ વોર્ડમાં મોતના મોઢા સુધી પહોંચેલા અનેક દર્દીઓને નવી જિંદગી મળી છે. તાજેતરમાં જ લીલુબેન માલદે ભૂતિયા નામની એક મહિલાની તબિયત ખરાબ થતાં તેણે અનેક ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી, પરંતુ હજારો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ તેમની તબિયત સુધરતી ન હતી. ત્યારે આ મહિલા પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં દાખલ થઈ હતી. ત્યારે ડોક્ટર જાડેજાએ તેમના તમામ રિપોર્ટ કરાવતા માલુમ પડ્યું હતું કે આ મહિલાને રેર ઓફ ધ રેર કેસ એવી થાઇરોઇડ સ્ટોમ નામની બીમારી છે. ત્યારે ડોક્ટર જાડેજા અને ડોક્ટર પાંજરી સહિતના નિષ્ણાંતોએ આઈસીયુ વોર્ડમાં તમામ સુવિધાઓની મદદથી તેમની સારવાર કરી હતી. ત્યારે આ મહિલાની તબિયત ખૂબ સુધારા પર આવી હતી. સામાન્ય રીતે આવા દર્દોમાં ખાનગી હોસ્પિટલોમાં ઓછામાં ઓછા 2 થી 3 લાખ રૂપિયાનો ખર્ચ થતો હોય છે, પરંતુ પોરબંદરની સરકારી હોસ્પિટલમાં અતિ સુવિધાઓથી સજ્જ આઈસીયુ વોર્ડ અને નિષ્ણાત ડોક્ટર હોવાને કારણે જરૂરિયાતમંદ દર્દીઓને ખૂબ મદદ મળી રહી છે. હું ડોક્ટર સિદ્ધાર્થ જાડેજા, ફિઝિશિયન, પોરબંદર. અત્યારે ભાવસીજી હોસ્પિટલમાં કાર્યગત રીતના આઈસીયુ જે 20 બેડનું છે એ ચાલુ છે, જેમાં અમારી પાસે 20 વેન્ટિલેટર પણ છે. એના કારણે જે લોકલ પબ્લિક છે, નોર્મલ પબ્લિક છે, એને ઘણો લાભ થાય છે. હમણાં 2 થી 3 એવા કેસ બન્યા છે. એક થાઇરોઇડ સ્ટોમનું પેશન્ટ હતું, જે નોર્મલી 2 લાખ થાઇરોઇડવાળા પેશન્ટમાંથી એક પેશન્ટને થાય, જે બહાર ઘણા સમયથી બહાર ફરતું હતું. ઘણી હોસ્પિટલોમાં એને ઇન્વેસ્ટિગેશનને રિપોર્ટ કરાવ્યા હતા, પણ ક્યાંય એને સરખું નહોતું થયું. જેને આપણે આઈસીયુમાં રાખી અને એને વેન્ટિલેટર ઉપર રાખવું પડ્યું હતું. 2 દિવસ વેન્ટિલેટર ઉપર રહ્યું હતું, એના પછી એ સરખું થયું. અત્યારના પેશન્ટ સ્ટેબલ છે. આ જ વસ્તુ જો બહારની કોઈ હોસ્પિટલમાં આપણે કરીએ કે કોઈ રાજકોટ કે જાય, તો એ 4 થી 5 લાખ રૂપિયાનો ખર્ચો થાય, જે નોર્મલ માણસો કે નાના માણસો છે એનાથી એ પોસાય નહીં. એવા જ બીજા 2-3 કેસ છે. અમારા પીડિયાટ્રિશિયન સાહેબે પણ માલદેવ સાહેબને ત્યાં હમણાં નાનું એક છોકરું હતું, એના હિસાબે એ વાત કરશે. ભાવસીજી હોસ્પિટલમાં એઝ અ મેડિકલ ઓફિસર આપની ફરજ બચાવું છું. આપણે પહેલાં ઘણા પોઈઝનના અને MIના પેશન્ટ આવતા કે જે ઇન્ટ્યુબેટ કરવાની જરૂર પડતી, એટલે એવા પેશન્ટ પહેલાં રિફર કરવા જ પડતા હતા. પણ આઈસીયુની ફેસિલિટી આપણે આવી ગઈ છે, તો એના કારણે પોઈઝન અને MIના પેશન્ટ ખાસ આફ્ટર ઇન્ટ્યુબેશને બચી જાય છે. ને એ લોકોનો બહારનો ખર્ચો અથવા સમય, ને જે પેશન્ટ તેના સગા બહાર ના જઈ શકતા હોય, એ લોકોને પોરબંદરમાં સારવાર મળી જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળ જેવા કપરા સમયમાં પણ ડોક્ટર સિદ્ધાર્થ જાડેજા, ડોક્ટર કેવલ પાંજરી, ડોક્ટર કૃષ્ણકુમાર વ્યાસ અને ડોક્ટર દેવેન્દ્ર સુજિત્રા સહિતની ટીમે આઈસીયુ વોર્ડમાં ખૂબ પ્રશંસનીય કામગીરી કરી અનેક દર્દીઓને મોતના મુખમાંથી બહાર કાઢ્યા હતા. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.